ભાવનગર આરટીઓ કચેરીમાં અધિકારીઓની ખુલ્લી લૂંટ. મળતિયાઓની ચોક્કસ કંપનીની જ રેડિયમ પટ્ટીના બહાને રૂપિયા 1500 જેટલી રકમ ટ્રકવાળાઓ પાસેથી ખોટી રીતે પડાવવામાં આવે છે. આંકડો લાખોને આંબે છે. ટ્રકવાળાઓની સાફ વાત, જો ઉઘાડી લૂંટ બંધ નહીં થાય તો અચોક્કસ મુદતની હડતાલ શરૂ થશે. ભાવનગર આરટીઓ કચેરીમાં સવારે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ટ્રકવાળાઓએ હલ્લાબોલ કર્યું હતું. ભાવનગર આરટીઓ કચેરીમાં મળતિયાઓની ચોક્કસ કંપનીની જ રેડિયમ પટ્ટીના બહાને રૂપિયા 1500 જેવી રકમ તમામ ટ્રકવાળા પાસેથી ખોટી રીતે પડાવવામાં આવે છે. આંકડો લાખોને આંબે છે. આ મામલે આરટીઓ અધિકારી રાણાને લેખિતમાં આવેદન આપી ભાવનગર આરટીઓ કચેરી દ્વારા ટ્રકવાળાઓ પાસેથી કરવામાં આવતી ઉઘાડી લૂંટ બંધ કરવા અને જરૂર પડે અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવા ચીમકી આપી હતી. ટ્રકવાળાઓએ જણાવ્યું હતું કે દર વર્ષે સરકારના નિયમ મુજબ વાહનોનું પાસિંગ થતું હોય છે. રેડિયમ પટ્ટી સસ્તા ભાવે મળતી હોવા છતાં અને વર્ષો સુધી સારી ટકાઉમાં હોવા છતાં તેને માન્યતા આપવામાં આવતી નથી અને લાગતા વળગતાઓની મળતિયાઓની જે કંપની છે તેને જ માન્યતા આપવામાં આવે છે તેવો આક્ષેપ એસોસિએશને કર્યો છે. એક ટ્રક દીઠ રૂપિયા 1500 જેવી રકમ ગેરકાયદેસર રીતે પડાવવામાં આવે છે તેમ જણાવી ટ્રકવાળાઓએ આક્રોશ ઠાલવ્યો છે અને કહ્યું છે કે ભાવનગર સહિત જિલ્લાભરમાં હજારો ટ્રક છે અને આ ઉઘાડી લૂંટનો આંકડો લાખોને આંબે છે. વિવિધ 8 મુદ્દાઓ અંગે એસોસિએશને આવેદન પત્ર આપ્યું છે. આવડા રેડિયમમાં અમારી હાવ ચોખ્ખી લૂંટ જ કરે છે. માર્કેટમાં 20-22 રૂપિયા લે છે અને આ લોકો 40 રૂપિયા લે છે. પછી જ્યાં વર્ષની રેડિયમ લાગેલી હોય એ લોકો આંકતા છે ને, અને ફરી નવી જ લગાડવાની ગાડીની ફરતી રાઉન્ડ લગાડવાની, તો જ લોકો એ આપણે રેડિયમ વેચે ને સર્ટિફિકેટ આપે તો જ ગાડી પાસ થાય છે. પછી અત્યારે નવું લાવ્યા છે સ્પીડ ગવર્નર, જ્યાં વર્ષે લાગ્યા અને 9500 હતા એને હેરીફાઈ થતાં થતાં અત્યારે 2500 રૂપિયા થઈ ગયા છે. પણ હવે એને રિન્યુ કરવાના 1500 રૂપિયા લે છે. ડીઝલ ના ભાવ વધી ગયા છે. પાસિંગ વગર ની ગાડી કેટલી છે? ટેક્સ વગર ની કેટલી ગાડી? 9000 ઉપર ની છે. લોકો પાસ થી ત્યાં ગાડી લઈને આવે, 10000 રૂપિયા લઈને આવે તો એની રજૂઆત કરવા આવ્યા અને કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવાનું છે.